તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે જૂન મહિનાના આખા મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો છે આ વિડીયોમાં છે જોવાના છે. અગાઉ મિત્રો આપણે છે જે ફેબ્રુઆરી માસનો આખા મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો વિડીયો મૂક્યો હતો, તો તે મિત્રો પીએસઆઈની પરીક્ષામાં તેમાંથી બેઠે બેઠા છે તે 5 પ્રશ્નો છે તે પૂછાણા હતા. તો મિત્રો આ વિડીયો પણ છે આગામી જે પણ પરીક્ષાઓ આવશે તેમાં તમને છે ઉપયોગી સાબિત થશે. તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો આપણે છે આ વિડીયોની છે તે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, વિશ્વ દૂધ દિવસ છે કયા દિવસે ઉજવાય છે? તો 1 જૂનના દિવસે છે તે વિશ્વ દૂધ દિવસ ઉજવાય છે. ત્યારબાદ તાજેતરમાં જ છે તે સંરક્ષણ મંત્રાલય દ્વારા છે અસ્ત્ર માર્ક 1 નામની જે મિસાઇલ છે તેના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ એટલે કે BDL જે કંપની છે તેની સાથે કરાર કર્યા છે. તો તેની રેન્જ કેટલી છે? તો મિત્રો અહીં મિસાઇલની રેન્જ પૂછવામાં આવી છે, તો જવાબ આવશે 110 કિમી જેટલી જે રેન્જ છે આ મિસાઇલની રહેલી છે. ત્યારબાદ આ મિસાઇલ છે ભારતના જે સુખોઈ SU-13, MK-1 અને MiG-29 તથા તેજસ જેવા જે ફાઇટર પ્લેનો છે ભારતના તેમાં છે આ તૈનાત કરવામાં આવશે, એટલે કે તેમાં છે આનો ઉપયોગ કરી શકાશે તેવી મિસાઇલ છે તે બનાવવામાં આવી છે. ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં જ જે બોલિવૂડના જે પ્રસિદ્ધ ગાયક છે કે તેનું નિધન થયું છે, તો તેનું પૂરું નામ જણાવો. તો મિત્રો તેનું પૂરું નામ થશે શ્રી કૃષ્ણકુમાર કુનાથ છે તેનું પૂરું નામ રહેલું છે, કે તેને ટૂંકમાં બધાએ ઓળખે છે. ત્યારબાદ તાજેતરમાં જ છે તે હર ઘર દસ્તક જે અભિયાન છે તેના કેટલામાં તબક્કાની છે શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે 2 તબક્કાની શરૂઆત કરવામાં આવી છે, 2.0 જે તબક્કાની શરૂઆત છે કરવામાં આવી છે. મિત્રો તો આ અભિયાન શેના માટેનું છે? તો આ અભિયાન મિત્રો છે 12 થી લઈને 14 વર્ષના જે વયજૂથના લોકો છે તેમાં રસીકરણ અને 60 વર્ષથી જે વધુ ઉંમરના લોકો છે તો તેમાં સાવચેતીના ડોઝ પર છે વિશેષ ધ્યાન આપવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો 2 મહિનાનું આ ડોર ટુ ડોર અભિયાન છે જે 1 જૂનથી લઈને 31 જુલાઈ 2022 સુધી ચાલશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તાજેતરમાં જ છે તે કઈ જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા છે તે આ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને ગ્રામીણ ઓલિમ્પિક્સની છે જાહેરાત કરી હતી? તો જવાબ આવશે રાજસ્થાન જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા છે આની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય નિકાસકારો અને વિદેશી જે ખરીદદારો માટે છે કેન્દ્ર સરકાર દ્વારા ક્યુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભારતીય બિઝનેસ જે પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદીઓ માટે ઉપયોગી સાબિત થશે. ત્યારબાદનો પ્રશ્ન છે અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કઈ જે યોજના છે તે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે શ્રેષ્ઠ નામની જે યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા છે અનુસૂચિત જાતિઓ માટે છે સામાજિક આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ તો જે સમગ્ર વિશ્વમાં છે દર વર્ષે 5 જૂનના દિવસે છે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષના થીમની વાત કરીએ તો વર્ષ 2022માં થીમ હતી ઓન્લી 1 અર્થ છે તે થીમ હતી, જે UNEP દ્વારા છે આ થીમ છે તે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ જે તુર્કી છે દેશ તેમના દ્વારા તેના દેશનું નામ છે તે બદલીને શું રાખ્યું છે? તો જવાબ આવશે તુર્કીએ છે તે નવું નામ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય જે શિક્ષણ મંત્રાલય છે તેમના દ્વારા પ્રસ્તાવિત નવી મોડેલ શાળાઓનું નામ શું છે?
જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPની પ્રયોગશાળા તરીકે સેવા આપશે. તો જવાબ આવશે, આ નવી મોડેલ શાળાઓનું નામ છે તે PM શ્રી શાળા છે, તે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેમના દ્વારા કઈ યોજના અન્વયે ખાતર બિયારણ કિટ્સ વિતરણનું છે ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે છે પ્રારંભ કરાવ્યો હતો. તો જવાબ આવશે, કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23નું છે પ્રારંભ છે, આપણા વડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે, તે ખાતર બિયારણના કિટ્સના વિતરણ માટે ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ છે તેમના દ્વારા કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ પ્રથમ વખત આયોજિત ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન છે તે 5-8 ચેમ્પિયનશીપનું ટાઇટલ છે કયા દેશે જીત્યું છે 5-8થી? તો જવાબ આવશે, ભારત દેશે છે આ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સ સંપ્રીતિ એક્સ અભ્યાસ છે તે યોજાયો હતો? તો જવાબ આવશે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે આ યુદ્ધ અભ્યાસ છે તે યોજાણો હતો. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ છે તે પ્રસિદ્ધ થયેલા એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2022માં કુલ 180 દેશોમાં ભારત કયા ક્રમે રહ્યું? તો જવાબ આવશે, ભારત 180માં ક્રમે આ ઇન્ડેક્સમાં રહ્યું છે. અને પ્રથમની વાત કરીએ તો જે ડેનમાર્ક દેશ છે તે આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ, તો FSSAI દ્વારા છે પ્રસિદ્ધ થયેલ જે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ છે વર્ષ 2021-22માં ભારતના મોટા રાજ્યોમાં ગુજરાત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે, ગુજરાત છે તેમાં બીજા ક્રમે રહ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ તો FSS દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં જ છે તે ક્યુ રાજ્ય છે તે ખાંડના ઉત્પાદન કરતું ટોચનું રાજ્ય બન્યું છે, એટલે કે પ્રથમ ક્રમ ઉપર ક્યુ રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે, મહારાષ્ટ્ર જે રાજ્ય છે તે ખાંડના ઉત્પાદનમાં છે જે ભારત દેશમાં પ્રથમ અથવા તો ટોચનું રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ છે કોણે નેશનલ એર જે સ્પોર્ટ્સ પોલિસી છે 2022 તે લોન્ચ કરી હતી? તો જવાબ આવશે, નાગરિક જે ઉડ્ડયન મંત્રાલય છે તેમના દ્વારા છે આ નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી 2022 છે તે લોન્ચ કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં જ કેન્દ્રીય જે ગૃહમંત્રી છે અમિત શાહ તેમના દ્વારા કયા સ્થળે છે રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે, દિલ્હી ખાતે છે તેમણે આ ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં જ છે સુપ્રસિદ્ધ ભારતીય મહિલા જે ક્રિકેટર છે શ્રી મિતાલી રાજ છે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તો તેમણે છે કયા વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું? તો જવાબ આવશે, 1999માં કર્યું હતું. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તો ફ્રેન્ચ ઓપન છે તાજેતરમાં જ છે મિત્રો યોજાણી હતી. તો આ ફ્રેન્ચ ઓપન 2022માં છે તે મેન્સ સિંગલનું ટાઇટલ છે કયા ટેનિસ ખેલાડી છે તે વિજેતા બન્યું છે? તો જવાબ આવશે, તેનું નામ છે રાફેલ નડાલ નામનો જે ખેલાડી છે તે મેન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2022માં જીત્યો છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, તો ફ્રેન્ચ ઓપન 2022માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે, ઇગા સ્વેટિક નામની જે મહિલા ખેલાડી છે તેમણે છે ફ્રેન્ચ ઓપન 2022માં વિમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં જ નીચેના પૈકી કયા દેશે છે ગાંજો રાખવા અને તેની ખેતી કરવી છે તે કાયદેસર બનાવ્યું છે? તો આ દેશ મિત્રો થાઇલેન્ડ દેશ છે જેમણે છે ગાંજો રાખવા અને ખેતી કરવા માટેની કાયદેસર મંજૂરી આપી છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન આગળ જોશું,
તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે ગુજરાતના કયા સ્થળે છે ગુજરાત ગૌરવ જે અભિયાન છે તે હેઠળ 30,050 કરોડના ખર્ચે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું છે. તો જવાબ આવશે ખુડવેલ જે નવસારીમાં આવેલું છે ત્યાં મિત્રો આપણા વડાપ્રધાન દ્વારા છે તે વિવિધ વિકાસલક્ષી જે પ્રોજેક્ટ છે તેનું ઉદ્ઘાટન શિલાન્યાસ અને ભૂમિપૂજન છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ જે અગ્નિપથ જે યોજના છે તે સેના સંબંધિત રહેલી છે તો જવાબ આવશે તે સૈનિકોની ભરતી સંબંધિત યોજના રહેલી છે અને તેને કારણે છે હાલમાં જે ભારત દેશમાં ઘણી જગ્યાએ તોફાનો પણ જોવા મળે છે વિરોધમાં. ત્યારબાદનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે તે કયા સ્થળે સંત તુકારામ શિલા મંદિરનું છે ઉદ્ઘાટન કર્યું છે તો જવાબ આવશે દેહુ જે પુણે ખાતે આવેલું છે ત્યાં છે આપણા વડાપ્રધાન દ્વારા છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં 498 રનનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશ દ્વારા છે આ નોંધાવ્યું છે. તેમણે વન ડેમાં છે આ 498 રન છે એક જ ઇનિંગમાં છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે જે હાઇએસ્ટ સ્કોર છે અત્યાર સુધીનો. ત્યારબાદનો પ્રશ્ન ગુજરાતની પહેલી જે શ્રમ નિકેતન હોસ્ટેલ છે તે ક્યાં બાંધવામાં આવશે તો જવાબ આવશે સાણંદ ખાતે બાંધવામાં આવશે. ત્યારબાદ ફિફા અંડર 17 મહિલા વર્લ્ડ કપ 2022નું જે આયોજન છે તે ક્યાં કરવામાં આવશે તો જવાબ આવશે આપણા ભારત દેશમાં છે તેનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ જે ચર્ચામાં રહેલી એવી પૃથ્વી 2 જે મિસાઇલ છે તેની રેન્જ કેટલી છે તો જવાબ આવશે 250 કિમી જેટલી આ પૃથ્વી 2 જે મિસાઇલ છે તેની રેન્જ રહેલી છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્નિવીર જે યોજના છે તેમાં ઉપલી વયમર્યાદા કેટલા વર્ષ છે તો જવાબ આવશે 23 વર્ષ છે. અગાઉ મિત્રો છે આ વયમર્યાદા 21 વર્ષ હતી હવે વધારીને 23 વર્ષ છે તે કરવામાં આવી છે. ત્યારબાદનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ છે ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે આ ઉજવણી છે કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ છે તે નીરજ ચોપડાએ છે ફિનલેન્ડમાં કુઓટન ગેમ્સમાં છે કયો મેડલ જીત્યો તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો અને 86.69 મીટર સાથે છે તેમણે છે આ બીજો ગોલ્ડ મેડલ છે તે ભારત દેશને છે અપાવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં જ સરકાર દ્વારા છે ક્યારથી સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તો જવાબ આવશે 1 જુલાઈથી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર છે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ અમદાવાદમાં છે આ વર્ષે એટલે કે વર્ષ 2022માં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા નીકળશે તો મિત્રો જવાબ આવશે 145મી રથયાત્રા છે અમદાવાદ ખાતે છે જે આ વર્ષે નીકળવાની છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો જૂન મહિનાના. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરો કેમકે અમારી ચેનલ દ્વારા છે એવા બધા વિડીયો છે તમારી માટે છે મૂકવામાં આવતા હોય છે તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઇબ આ ચેનલને કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.